નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુ ધોરણ આઠમાં કદમ નંબર બે વિશે સમજૂતી મેળવવાના છીએ જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી બે લાયકોન પ્રેસ કરજો જેથી જેમાં તમને ધોરણ ત્રણથી લઈ અને ધોરણ આઠના બ્રિજ કોર્સ જ્ઞાન સેતુનું મટીરિયલ સમજૂતી સાથે મૂકવામાં આવે છે તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકોન પ્રેસ કરજો કદમ એકનું સોલ્યુશન મુકાઈ ગયેલ છે હવે આપણે કદમ નંબર બેનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ જેમાં પ્રશ્ન નંબર એક ધોરણ સાતના એકમ નંબર બેના ચિત્રને આધારે વર્ણન કરો તો અહીં તમારી પાસે બુક હોવી જોઈએ જેમાં એકમ નંબર બેમાં જે ચિત્ર આપેલું છે તેનું વર્ણન કરવાનું છે તમારી સમજૂતી માટે મેં અહીં તમને આપી દીધેલ છે વ્હાલજી આવવાના હોવાથી લીલાસૂકા વાંસમાંથી મંડપ બનાવવામાં આવી રહ્યો છે તરિયાતોરણ બંધાવવામાં આવી રહ્યા છે ગંગા જમનાના નીર મંગાવવામાં આવ્યા છે મંગળ ગીતો ગાવામાં આવી રહ્યા છે સ્ત્રીઓને સાથિયા પૂરવાનું કહ્યું છે તો આવી રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલી કાવ્ય પંક્તિઓ વાંચી પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપેલી કાવ્ય પંક્તિ તમારે વાંચવાની છે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ ઉપરોક્ત પંક્તિમાં પગનો સમાન શબ્દ કયો છે જવાબ આવશે ચરણ જેનો પતિ હયાત હોય એવી સ્ત્રી તેને સોહાગણ કહેવાય વ્હાલજીના મંગળ ગૌરાવીએ જીરે કાવ્ય પંક્તિના આધારે મંગળ શબ્દને સમજાવો શુભ પ્રસંગે ગવાતા ગીત પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેમાં પહેલો પ્રશ્ન આજની ઘડી રળિયામણી ગીતના આધારે વહાલજીની તૈયારીનું વર્ણન કરો તો તેમાં આ રીતે જવાબ લખી શકો છો વહાલજી આવવાના હોવાથી લીલાસૂકા વાંસમાંથી મંડપ બનાવવામાં આવી રહ્યો છે ટરિયા તોરણ બંધાવવામાં આવી રહ્યા છે ગંગા જમનાના નીર મંગાવવામાં આવ્યા છે મંગળ ગીતો ગાવામાં આવી રહ્યા છે સ્ત્રીઓને પૂરવાનું કહ્યું છે ચાલો આજની ઘડી મણી ભક્તિ ગીતમાં આવતા પ્રાસવાળા શબ્દો નોંધો અને એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો પ્રાસવાળા શબ્દોમાં મીઠડો દીઠડો સાથીઓ હાથીઓ વાક્ય બનાવીએ અતિ મીઠડા થકી થાય મીઠડો આ કાવ્યની અંદર જ તમને આપેલા છે વાક્ય ત્યારબાદ મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો જીરે પૂરો પૂરો સોહાગણ સાથીઓ અને હાથીયાનું તમારે વાક્ય મને અહીં નીચે કમેન્ટ દ્વારા જણાવવાનું છે જે તમને કાવ્યની અંદર આપી દીધેલ જ છે પ્રશ્ન પાંચ અડ અને ર વાળા સરખા ઉચ્ચાર ધરાવતા શબ્દો લખી તેનો અર્થ ઉદાહરણ મુજબ લખો તો અહીં નીચે આપેલું છે વાળ અને વાર તો વાળ એટલે માથાના વાળ વાર એટલે અઠવાડિયાનો એક વાર આપણે જોઈએ નળ નર બીજું કમળ કમર માળો મારો જેની અંદર નળ એટલે પાણીનો નળ નળ એટલે પુરુષ બીજું કમળ એટલે પુષ્પ કમર એટલે આપણા શરીરનો એક ભાગ કેળ માળો એટલે પક્ષીનો માળો મારો એટલે ચોથું આવું તમારે જે છે એ જણાવજો ચોક્કસ મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓને સમજાય છે આ પ્રવૃત્તિ ત્યારબાદ કદમ નંબર બે ની છેલ્લી પ્રવૃત્તિ ઉદાહરણ મુજબ શબ્દ પિરામિડ બનાવો તો ઉદાહરણમાં આપેલું છે હું આજે મોડાસા જવાનો છું આવતીકાલે પાછો આવીશ તો આપણે એક આ રીતે પિરામિડ બનાવી શકીએ છીએ હું આજે રાજકોટ જવાનો છું આવતીકાલે પાછો આવવાનો આવી રીતે સરસ પિરામિડ જેવો આકાર બની ગયેલ છે જેવું બાજુમાં આપેલું છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો અને જરૂરથી તમારા મિત્ર સુધી શેર કરજો આ પ્રવૃત્તિ બીજો પિરામિડ આ રીતે હું કાલે તમારા ઘરે આવીશ આપણે ગૃહકાર્ય કરી રમવા જશું તો આ રીતે તમે બે પિરામિડ લખી શકો છો અહીં ધોરણ આઠની કદમ નંબર બેની પ્રવૃત્તિ પૂરી થાય છે વિદ્યાર્થી મિત્રો ટૂંક જ સમયમાં બીજા કદમની પ્રવૃત્તિઓ અમારા યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે તો યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો વિદ્યાર્થી મિત્રો